जय श्री कृष्ण बाल मित्रों, निलमादेव शाला परिवार आपनु हार्दिक स्वागत करे छे। आजे धोरण 3 विषय हिंदी एमा आपणे पाठ 14 भणवानो छे। कयो छे? जो आवास। आवास एटले के रहेठाण। तो बाल मित्रों, माणस से मारे, पशु पक्षी से मारे, प्राणियों से मारे, ए बधा आपणे आवासना नाम अहींया लखवाना छे। तो जो सौ प्रथम अहींया प्रश्न आप्यो छे, चित्र देखे पढ़े और हिंदी में नाम लिखे। तो ये प्रश्न ने आधारित आपने यह से चित्र देखाय छे, माळो देखाय छे ने। माळो एटले शुं थाय हिंदी में? घोसला। तो अहींया तमारे जोई जोई माळो अने घोसला एम लखवानुं छे। त्यार पछी छे गुफा। गुफानुं चित्र देखाय छे ने, तो गुफा ने हिंदी में गुफा कहेवाय। त्यार पछी छे घर। आ शेनुं चित्र देखाय छे तमने? घरनुं देखाय छे ने। तो घर एटले घर। त्यार पछी अहींया छे झोपड़ी। झोपड़ी छे ने एने हिंदीमां आपणे झोपड़ी कहीशुं। पछी अहींया केवो सरस महेल देखाय छे ने, तो महेलने हिंदीमां आपणे महल कहीशुं। त्यार पछी छे दर। अहींया तमने दर देखाય છે ને, તો હિન્દીમાં આપણે એને બિલ કહેશું। ત્યાર પછી છે તબેલો। શું છે બાળ મિત્રો? અહીંયા તબેલો। તો તબેલાને હિન્દીમાં આપણે ઘોડશાલ કહેશું। ત્યાર પછી છે મધપૂડો। અહીંયા તમને મધપૂડો દેખાય છે ને, મધપૂડાને હિન્દીમાં છતા કહેવાય। તો આ રીતના તમારે સારા અક્ષરે જોઈ જોઈને બાજુના પેજમાં સારા અક્ષરે જોઈ લખવાનું છે। ત્યાર પછીનું પાના નંબર છે 37। આપણે 36 પેજ નંબર પૂર્ણ કર્યું, હવે છે 37 પેજ નંબર। જો સૌ પ્રથમ અહીંયા આપણને શેનું ચિત્ર દેખાય છે? વહાણ દેખાય છે ને, વહાણ એટલે જહાજ। ત્યાર પછી છે રિક્ષાનું ચિત્ર, તો રિક્ષા એટલે રિક્ષા। ત્યાર પછીનું ચિત્ર છે વિમાન। શેનું છે? વિમાન। વિમાન એટલે હવાઈ જહાજ। પછી છે ઘોડા ગાડી, એને શું કહેવાય? તાંગા ગાડી, બરોબર। ત્યાર પછી છે અહીંયા સ્કૂટરનું ચિત્ર, તો સ્કૂટરને હિન્દીમાં આપણે સ્કૂટર કહેશું। અહીંયા આપણને સરસ મજાની રેલગાડી દેખાય છે ને, તો આપણે હિન્દીમાં શું લખાય? રેલગાડી। અહીંયા આપણને બળદગાડું દેખાય છે, તો બળદને શું કહેવાય? બેલ, એટલે કે આપણે એને બેલગાડી કહેશું। ત્યાર પછી અહીંયા છે હોડીનું ચિત્ર, હોડીને હિન્દીમાં શું કહેવાય? નૌકા। તો સારા અક્ષરે તમારે જોઈ જોઈને અહીંયા આ લીટીમાં લખવાનું છે। એના પછીનો પ્રશ્ન શું છે? સહી જોડ મિલાઈએ, તો આપણે અહીંયા જોડકા જોડવાના છે। તો જો બાળ મિત્રો, સૌ પ્રથમ અહીંયા દર લખ્યું છે, તો દરને આપણે હિન્દીમાં શું કહેશું? બિલ। ત્યાર પછી છે માળો, માળાને હિન્દીમાં શું કહેવાય? ઘોસલા। ત્યાર પછી છે ઘર, ઘરને ઘર। પછી અહીંયા આપણને મહેલ આપ્યો છે, તો મહેલને હિન્દીમાં શું લખશું? મહલ। ગુફાને હિન્દીમાં આપણે ગુફા લખીશું। ત્યાર પછી છે પિંજરું, પિંજરાને હિન્દીમાં શું લખાય? પિંજરા। મધપૂડાને હિન્દીમાં છતા લખાય, બરોબર। તો આ રીતના સ્કેલની મદદથી સારી રીતના તમારે જોડકા પૂર્ણ કરવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન જુઓ કયો છે? વાહન તથા આવાસ કે નામ અલગ કરકે લખીએ, એટલે કે આવાસ અને વાહનનું નામ તમારે જુદું પાડીને લખવાનું છે। તો જુઓ અહીંયા આગળ, સૌ પ્રથમ વાહન। વાહનમાં શું આવે? તાંગા, જહાજ, રેલગાડી અને નૌકા। ત્યાર પછી છે આવાસ, આવાસમાં શું આવે? મહલ, બિલ, ઘોસલા અને છતા। તો આ રીતના તમારે સારા અક્ષરે વાહનોના નામ અને નીચે આવાસ એટલે કે રહેઠાણોના નામ સરસ અક્ષરે તમારી આઈ બુકમાં લખવાનું છે। જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો।